નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ નીલમબેન પટેલ છે. આજે આપણે ધોરણ 11 અને વિષય છે સંસ્કૃત, એની અંદર 14મો પાઠ છે ચતસ્રો વિદ્યા, એના વિશે અભ્યાસ કરીશું. ચતસ્રો વિદ્યા પાઠ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોએ પોતાના વિષયના મતોનો એટલે કે વિચારણાઓ રજૂ કરી છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્યે પોતાની વિચારણા રજૂ કરી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બૃહસ્પતિ અને ઔષનસ એ ત્રણ મતોનો એટલે કે ત્રણ વિચારોનો અને ત્યારબાદ કૌટિલ્યએ પોતાનો વિચાર પ્રગટ કર્યો છે. આ પાઠમાં રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં આપવામાં આવી છે. આ પાઠની અંદર કઈ કઈ વિદ્યાઓ છે અને કઈ આપણે ઉપયોગી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે અને સૂત્રાત્મક રીતે આપણે જીવનની અંદર ઉતારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનું વાંચન કરીશું, તે તમે ધ્યાનથી જુઓ. ત્રય વાર્તા દંડ નીતિ ચેતી ચ માનવા, એટલે કે ત્રય એટલે ત્રણ, વેદ, વાર્તા અને દંડ નીતિ એવું માનનારા મનુઓ એટલે કે માનવો કહેવાય. ત્રય વાર્તા દંડ નીતિ એમ માનનારા માનવો. બીજું આગળ જુઓ, વાર્તા દંડ નીતિ ચેતી બૃહસ્પત્ય, એટલે કે વાર્તા અને દંડ નીતિને માનનારા બૃહસ્પતિઓ. દંડ નીતિ રેખા વિદ્યા ઇતિ ઔષનસા, દંડ નીતિ અને દંડ નીતિ જ એક વિદ્યા છે એવું માનનારા ઉષ્ણસો. ચતસ્ત એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય, એટલે કે ચાર વિદ્યાઓ છે અને તે કૌટિલ્ય કહે છે. ચતસ્ત એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય, એટલે કે ચાર જ વિદ્યાઓ છે એવું કૌટિલ્ય કહે છે. તાંચ આન્વિષિકી ત્રય વાર્તા દંડ નીતિ, તો કઈ ચાર છે? તો જો આન્વિષિકી, ત્રય વાર્તા અને દંડ નીતિ. સાંખ્ય યોગો લોકાયતમ ચૈત્વ આન્વિષિકી, સાંખ્ય યોગનું લોકાર્પણ કરનાર એટલે કે આન્વિષિકી, જે સાંખ્ય યોગનું લોકાર્પણ કરે છે એને આન્વિષિકી કહે છે. ધર્મ અધર્મ ત્રયામ, એટલે કે ધર્મ અને અધર્મ જેમો છે એને શું કહેવામાં આવે છે? ત્રય એટલે કે વેદ. ધર્મ અધર્મ છે, ત્રયામ એટલે કે તે ત્રણ વેદમાં છે. અર્થ અર્થ અનર્થો વાર્તાયામ, અર્થ અને અનર્થ છે એને વાર્તા કહે છે. નયાપનયો દંડ નિત્યામ, એટલે કે જે ન્યાય અને અન્યાય, નયા એટલે ન્યાય અને અપનયો એટલે અન્યાય, ન્યાય અને અન્યાય વિશે જે કહેવામાં આવ્યું છે એને દંડ નીતિ કહેવામાં આવે છે. હવે આગળ જુઓ, બલાબલે ચેતેસામ હેતુબિહી અન્વિક્ષમાણા આન્વિષિકી, એટલે કે સબળ અને નિર્બળ એ જે ન્યાય વડે પરીક્ષણ કરવામાં આવે છે તે વિદ્યા આન્વિષિકી છે. સા આન્વિષિકી લોકાશ્ય ઉપકરોતી વ્યસને અભ્યુદય ચ બુદ્ધિમવ વસ્તાપયતી પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારધમ ચ કરોતી, એટલે કહેવામાં આવ્યું છે કે આન્વિષિકી તે લોકો ઉપર ઉપકાર કરે છે. આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. આગળ જુઓ, સામ યજુર વેદસ્ત્રય ત્રયા હિ રક્ષિતો લોક પ્રસિદ્ધતી ન સિદ્ધતી, એટલે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ ત્રય છે એટલે કે ત્રણ વેદ છે. ખરેખર ત્રય છે એ રક્ષા, ત્રય જે છે એટલે કે ત્રણ વેદ છે એ સમાજને પ્રસન્ન કરે છે, દુઃખી કરતા નથી. સિદ્ધતી એટલે દુઃખી કરતા નથી અને પ્રસિદ્ધતી એટલે
પ્રસન્ન કરે છે। કૃષિ પાશુ પાલે વણિજ્ય ચ વાર્તા, એટલે કે કૃષિ કાર્ય, પશુપાલન અને વેપાર એ વાર્તા છે। ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિશિષ્ટ પ્રદાન ઔપદકારિણી, એટલે કે ધાન્ય છે, પશુ છે, સોનું તાંબુ અને ઉદ્યોગ આપતી હોવાને કારણે તે ઉપકાર કરનારી છે। આ શું કહેવાય? કૃષિ કાર્ય અને પશુપાલન એ વાર્તા કહેવાય, એ વાર્તાની અંદર એ આપવામાં આવેલું છે। આનુષિકી ત્રય વાર્તાના યોગક્ષેમ સાધનો દંડ, તસ્ય નીતિ દંડ નીતિ। આનુષિકી ત્રય અને વાર્તા યોગક્ષેમ સાધનવાળો દંડ છે, એટલે કે તે યોગક્ષેમના સાધનો દંડ, સાધનવાળો તે દંડ છે, એની નીતિ એ જ દંડ નીતિ છે। આગળ જુઓ, સાચ અલબ્ધ લાભાર્થ લબ્ધ પરિરક્ષણી રક્ષિત વિવિર્ધની વૃદ્ધસ્ય તીર્થેશ્યુ પ્રતિપાદની ચ તસ્ય માયતા લોકયાત્રા તસ્મા લોક્ય યાત્રાર્થી રાજા નિત્ય મુદ્દત દંડ સ્યાત। સા એટલે કે તે, અને તે અપ્રાપ્ય વસ્તુને મેળવી આપનાર, તે કેવી છે? અપ્રાપ્ય જે પ્રાપ્ત ન થતી એવી વસ્તુને મેળવી આપનાર છે, પ્રાપ્ત જે વસ્તુ છે એનું રક્ષણ કરનારી છે, અને રક્ષાયેલાની લાભ વસ્તુને આપ વધારનારી, તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં ખરેખર તેને પ્રસ્થાપિત કરી આપનારી છે, તેમાં લોક વ્યવહાર રહેલો છે, તેથી રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ। રાજા વાર્તયા પ્રાપ્તિન કોશિન પ્રજાયામ પ્રસ્થાપિતિન દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ, એટલે કે રાજા વડે પ્રાપ્ત ધનરાશિ દ્વારા, રાજા વડે જે પ્રાપ્ત થયેલી હોય ધનરાશિ એના દ્વારા પ્રજામાં નિયત કરેલા ધનથી અને દંડથી પોતાના સમુદાયને અને પારકા સમુદાયને વશ કરે છે। આન્વિષિકી ત્રય ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુજિત, આન્વિષિકી અને ત્રય વિદ્યા તેને શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ। વાર્તામ અધ્યક્ષ ઉપયુજિત, દંડનીતિ વક્તૃ વક્તુ પ્રયોક્તુભ્ય ચ ઉપયુજિત, એટલે કે વાર્તાની અગ્રેસર લોકો પાસેથી અને દંડનીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દાર્થ જોઈશું। તો પ્રથમ શબ્દાર્થ છે ત્રય, ત્રય એટલે કે ત્રણ વેદ, વાર્તા, વાર્તા એટલે કૃષિ, પાલન, વેપાર વાણિજ્ય વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા, દંડ નીતિ એટલે દંડ સજા આપવાની નીતિ, માનવાઓ એટલે કે મનુના વંશના જે છે એને માનવો કહે છે, બૃહસ્પતિઓ એટલે બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર બૃહસ્પતિ, ઉષ્ણસ એટલે કે ઉષ્ણસનો મતનો સ્વીકાર કરનાર ઉષ્ણસી, ચતસ્ત્ર એટલે કે ચાર, તા એટલે તે, આન્વિષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા પસાર કરવામાં આવતી। હવે જો અન્વિક્ષમાણા એટલે પરીક્ષણ કરાતી, તપાસ કરાતી, લોકસ્ય પ્રજાનું અને સમાજનું, ત્રયા એટલે ત્રણ વેદોથી, લોક એટલે પ્રજા સમાજ અને પ્રસિદ્ધતિ એટલે પ્રસન્ન રહે છે, સિદ્ધતિ એટલે દુઃખી થાય છે, નાશ પામે છે, અને ન સિદ્ધતિ એટલે દુઃખી કરતો નથી, કૃષિ કાર્ય અને પશુપાલન એટલે કે કૃષિ પાશુ પાલે એટલે કે કૃષિ અને પશુપાલન થાય એનો અર્થ, વાણિજ્ય એટલે વેપાર અને વાણિજ્ય, યોગક્ષેમ સાધન યશ્યસ્ય એટલે કે યોગ અને ક્ષેમના સાધનવાળો, લબ્ધ પરિરક્ષણી પ્રાપ્ત લાભ કે વસ્તુનું રક્ષણ કરનારી, રક્ષિત રક્ષિત વિવર્ધની રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી, વૃદ્ધસ્ય વૃદ્ધિ પામેલાનું, પ્રતિપાદતી યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી, લોકયાત્રાર્થી પ્રજાના હિતનો વિચાર કરનાર, ઉદ્ધત દંડ એટલે કે દંડ આપવામાં તત્પર, કોશિણ એટલે કે ધનરાશિ,
પ્રસ્થાપિતેનો નિયત રૂપે સ્થાપેલાથી નિયત કરેલા ધનરાશિથી પોતાના સમુદાયને પોતાના પક્ષમાં રહેલા સ્વજનને અધ્યક્ષેભ્ય એટલે કે અગ્રેસર આગળ પડતા લોકો પાસેથી વકૃત્વભ્ય એટલે કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી ઉપદેશ કરનાર વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે શબ્દાર્થ જોયા તે તમે તમારી નોટબુકમાં લખી લેજો હવે આપણે જોઈએ છે વિશેષ એટલે કે જે વિવરણાત્મક નોંધ છે એ આપણી પરીક્ષામાં 2 માર્ક્સની પૂછાતી હોય છે એ તમે ધ્યાનથી જુઓ વિશેષ કહેવાય એને વિવરણાત્મક નોંધ તરીકે પૂછાય છે તો પહેલું છે આણ્વિક શિખી તો પાઠની અંદર આણ્વિક શિખી આપણે શબ્દ આવ્યો તો આણ્વિક શિખી શું છે એ હવે તમે જુઓ ધર્મ અધર્મ ન્યાય અન્યાય સબળ નિર્બળ વગેરે પાસાનું બરાબર પરીક્ષણ કર્યા પછી સત્ય સિદ્ધ કરી આપતી એક પ્રકારની વિદ્યા એને આણ્વિક શિખી કહે છે આણ્વિક શિખી કોને કહેવાય તો એ વિવરણાત્મક નોંધમાં પૂછાય તો તમારે આ લખવાનું રહેશે હવે બીજું જુઓ અર્થ અનર્થો વાર્તાયામ અર્થ અનર્થ એટલે કે વાર્તા નામની વિદ્યામાં કૃષિ વાણિજ્ય વગેરેના સંદર્ભે ક્યારે શું નિર્ણય કરીએ તો જે તે નિર્ણયનું શુભ અશુભ ફળ આવે તે બાબતોનો સમાવેશ થાય છે ત્રીજું જુઓ નયાપનયો દંડનિત્યામ એટલે કે માણસનો યોગ કે સંપત્તિની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે કે પ્રાપ્ત સંપત્તિની રક્ષા માટે જે હિત કરે છે તે નય અને જે અહિત કરે છે તેને અપનય આ નય અને અપનય બંનેને દંડનીતિમાં જોગવાઈ હોય છે યોગ ક્ષેમ માટે હિત અહિત દર્શાવતી વિદ્યા એટલે દંડનીતિ જેમાં દંડની જોગવાઈ હોય છે આગળ ચોથું જુઓ ત્રયાહી રક્ષિતો લોક પ્રસિદ્ધતી ન સિદ્ધતી ત્રણેય વેદમાં નિર્દિષ્ટ કર્તવ્ય અકર્તવ્ય વિધિ નિષેધ પ્રમાણે વર્તન વ્યવહારયુક્ત સમાજ કે પ્રજા હંમેશા પ્રસન્ન રહે છે તેનો ક્યારેય અકાળે વિનાશ થતો નથી તેને આપત્તિ આવતી નથી અહીં સમાજ કે પ્રજાના રક્ષણ માટે વેદોની અનિવાર્યતા દર્શાવી છે અને વેદ ત્રયનું મહત્વ પ્રતિપાદિત કરેલું છે પાંચમો જુઓ રાજા સ્વપક્ષ પરપક્ષ ચ વશીકરોતી રાજા વાર્તા નામની વિદ્યાના ઉપયોગથી ધન મેળવે છે તે ધન દ્વારા આત્મીય લોકો કે પોતાની પ્રજા અથવા સ્વપક્ષને વશમાં રાખે છે રાજા શું કરે છે વેપાર દ્વારા ધન મેળવે છે અને ધન મેળવી તે પોતાની પ્રજાને અને સ્વપક્ષને વશમાં રાખે છે જ્યારે દંડનીતિ નામની વિદ્યાના ઉપયોગથી શત્રુઓના સમુદાયને અર્થાત પરપક્ષને વશમાં રાખે છે આમ અહીં રાજાને માટે વાર્તા અને દંડનીતિ બંને મહત્વના છે એમ જણાવવામાં આવ્યું છે ત્રય વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુજિત ત્રણેય વેદો ઋગ્વેદ યજુર્વેદ સામવેદનું શિક્ષણ શિષ્ટ એટલે કે વેદને જાણનારા સજ્જન તથા પ્રબુદ્ધ લોકો પાસેથી લેવું જોઈએ વાર્તામ અધ્યક્ષ ઉપયુજિત કૃષિ વાણિજ્ય વગેરેથી યુક્ત વાર્તા વિદ્યા કૃષિજ્ઞ લોકોમાં અગ્રેસર હોય તેવી વ્યક્તિઓ પાસેથી ગ્રહણ કરવી જોઈએ આઠમું જુઓ દંડનીતિ વકૃત પ્રયોગતુભ્ય ઉપયુજિત એટલે કે શિક્ષા પ્રધાન દંડનીતિ વિદ્યાના પ્રવચનમાં અને વિદ્યાના પ્રયોગમાં કુશળ હોય એવા લોકો પાસેથી દંડનીતિ શીખવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયની અંદર છે જુઓ નીચેના પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો પ્રથમ પ્રશ્ન છે ત્રયા કે વેદા સમાવિષ્ટા સંતિ તો ત્રયા વેદા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ચ સમાવિષ્ટા કા વિદ્યા લોકસ્ય ઉપકરોતી તો આણ્વિષિકી વિદ્યા લોકસ્ય ઉપકરોતી ક્રિદુષ્ય લોક પ્રસિદ્ધતી તો ત્રયા રક્ષિત લોક પ્રસિદ્ધતી દંડ ક્રિદુષ્ય પ્રોક્ત તો દંડ આણ્વિષિકી ત્રય વાર્તા નામ યોગક્ષેમ સાધન પ્રોક્ત વાર્તા કેભ્યમ ઉપયુજિત વાર્તામ અધ્યક્ષભ્ય ઉપયુજિત હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પો જોઈએ તો જો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો માનવા ઇતસ્ય કો અર્થ તો મનુ શિષ્યા એનો જવાબ છે મનુ શિષ્યા બીજો વિકલ્પ કૌટિલ્યો નામ કહ
तो कौटिल्य नाम चाणक्य। उद्धत दंड कस्य विशेषणम अस्ति, तो नृपस्य। राजा किं वशी करोति, तो स्वपक्ष परपक्ष च। पांचमू जो आनविशिकी त्रय च केभ्यम उपयुजित, तो एनो जवाब छे शिष्टे व्य। तो विद्यार्थी मित्रों हवे आपणे विकल्पो अने संस्कृतमां प्रश्नों संस्कृतमां उत्तर आपो ए प्रश्नों जोया, ए हवे तमे तमारी नोटबुकमां लखी लेशो अने बीजा जे स्वाध्यायना प्रश्नों छे सह संदर्भ छे ए तमारे नोटबुकमां लखवाना रहेशे। नमस्ते।